આપણે આપણા અભ્યાસમાં અને આપણે આપણી પરીક્ષાની તૈયારીમાં કઈ રીતે કરી શકીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનો આપની જ ફેવરેટ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર આજે હું તમને એક સરસ મજાની વાત શીખવાડવાનો છું જે તમારા કોઈ પણ ધોરણના અભ્યાસને એકદમ સક્ષમ મજબૂત બનાવી આપશે અને તમારી પરીક્ષાની તૈયારીને ચાર ચાંદ લગાવી દેશે તો મિત્રો વિડિયો છેક સુધી જોજો એવો ટોપિક તમારા માટે લઈને આવ્યો છું જે તમને ખૂબ ઉપયોગી બનવાનો છે વારની લગાડતા વાત કરીએ છીએ અભ્યાસની

તમારા સર કે મેમ તમને જે તે વિષય ભણાવે છે તો પેન્સિલ અથવા પેન સાથે રાખો ભણતી વખતે તમને જે તે શબ્દના સમાનાર્થી કે અન્ય કોઈ મીનિંગ કહી રહ્યા છે તો જ્યારે જ્યારે જે જે શબ્દના મીનિંગ કહેવામાં આવી રહ્યા છે ત્યાં ટપકાવતા જાઓ આવી રીતે શું ફાયદો થશે કે પર્ટીક્યુલર ચેપ્ટર ચાલી ગયા પછી પણ ભવિષ્યમાં જ્યારે તમે એ પાઠ્યપુસ્તકને હાથમાં લેશો ત્યારે તમને ડાઉટ નહીં ઊભા થાય આ શબ્દનો મતલબ શું થાય એના માટે પૂછવા માટે કોઈને ત્યાં જવું નહીં પડે કારણ કે તમે જ્યારે ભણતા હતા ત્યારે સાથે સાથે જ લખી નાખ્યો છે એટલે અત્યારે વર્ષની શરૂઆત છે તો સૌથી પહેલું આ કામ કરવાનું છે કે પાઠ્યપુસ્તક લ્યો ત્યારે માત્ર હાથ રાખીને બેસી નથી રહેવાનું ભણતી વખતે જ્યાં જ્યાં સર કહેતા જાય છે શીખવાડતા જાય છે આ સૂત્ર કહેતા જાય છે કે આ મુદ્દો આઈએમપી છે પરીક્ષામાં એટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે આની ચાવી આ છે શોર્ટમાં આ રીતે યાદ રાખાય જે જે તમને જે તે મુદ્દામાં સમજાવતા શીખવાડતા જાય છે એ ત્યારે ને ત્યારે તરત ને તરત બાજુમાં પેન્સિલથી ટપકાવતા રહેવા ચોપડી ભલે બગડે ચોપડી ભલે એમાં ચિત્ર થાય પણ એ તમારા માટે બહુ કામની વસ્તુ થવાની છે અચ્છા માની લ્યો કે ચેપ્ટર પૂરું થઈ ગયું પછી પાઠ્યપુસ્તકમાંથી એ ચેપ્ટરની તૈયારી કઈ રીતે કરવી ઘણા બધા એવું કહે છે કે સર પેપર સેટ માં જોઈ લ્યો ઘણા એમ કહે છે કે પેપર સેટ પેપર સેટ સોલ્વ કરી લ્યો ઘણા એમ કહે છે કે સ્વાધ્યાયના સવાલ પાકા કરી લ્યો પણ આના કરતાં બેસ્ટ રીત કઈ કે જેનાથી પાઠ્યપુસ્તક વાંચવામાં કંટાળો પણ ન આવે કંટાળો આવો સ્વાભાવિક છે ભાઈ કારણ કે કોઈ ચિત્ર આપવાની કલર હોતા નથી બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે ભાઈ તો તો એમાંથી કંટાળો લાવવા વગર કઈ રીતે તૈયારી કરવી સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે છે આપણે ને ઊંધી મહેનત કરીએ છીએ પણ વ્યક્તિ પાઠ્યપુસ્તક પુસ્તકનું પર્ટિક્યુલર કોઈ એક ચેપ્ટર લઈ લો દાખલા તરીકે અર્થશાસ્ત્રનું ચેપ્ટર લઈ લો બારમા ધોરણ નું પહેલું ચેપ્ટર હવે એ વિષયનું પહેલું ચેપ્ટર વાંચવા બેસીએ તો આપણે શું કરીએ છીએ ટાઇટલ અનુક્રમણિકા અને પછી બધું સળંગે સળંગ વાંચી જઈએ છીએ એવું કરવાને બદલે પાઠ્યપુસ્તકમાં જે તે ચેપ્ટરની તૈયારી ઊંધેથી કરો છેલ્લેથી કરો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે જે તે ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો ખોળવા એ બધા પ્રશ્નો આપ્યા છે પ્રશ્નોના જવાબ પાઠ્ય પુસ્તકમાં કયા પાના નંબર આપેલા છે એ સૌથી પહેલા શોધી લો ત્યાર પછી શું કરવાનું છે કે તમને સ્વાધ્યાયના અંતે પારિભાષિક શબ્દો આપેલા છે એ ખાસ વાંચી લો તમને ઘણી બધી શબ્દોની સમજ એ પારિભાષિક શબ્દો પરથી પણ મળી જવાની છે

એ સૌથી પહેલા પાકા થવા જોઈએ અને પછી એની અંદરની વિગતો છેલ્લે તૈયાર થવી જોઈએ ઓકે એવું લાગે તો જે જે અક્ષરો છે એ અક્ષરોની અલગથી એક ડાયરી કે તમે નોટ બનાવી શકો છો તમારા રિવિઝન વખતે પરીક્ષાની રેપિડ તૈયારી કરતી વખતે પણ તમને ખાસ કામમાં આવશે ઘણા બધા એવા સવાલો હોય છે કે જે સ્વાધ્યાયમાં સવાલ આપ્યો છે પાઠ્યપુસ્તકમાં બેઠે બેઠા સવાલના આન્સર નથી આપ્યા અચ્છા તો શું કરવાનું છે આના માટે બેસ્ટ છે તમારા જે તે વિષયના સર

તો એમાંથી પણ તમે એક્સ્ટ્રા સવાલની પ્રેક્ટિસ કરી શકો છો આપણે પેપર સેટ પણ અવેલેબલ છે જ ઓલરેડી એ પણ તમે મંગાવીને જવાબ સાથે પ્રેક્ટિસ કરી શકો છો એટલે પર્ટિક્યુલર પૂરું થાય એના વિશેની તમામ ડિટેલ તમારી પાસે હશે અને જ્યારે પરીક્ષા આવશે ત્યારે ચોપડીમાં ડાબા પેજ ઉપર કયું કઈ વસ્તુ આપી છે જમણા પેજ ઉપર કઈ કઈ વસ્તુ આપી છે એનો તમને એકદમ આસાનીથી ખ્યાલ આવી જશે તો મને આશા છે કે આ સરસ મજાના નાના એવા વિડીયોની અંદર પાઠ્યપુસ્તક દ્વારા અભ્યાસ કઈ રીતે કરવો એની તમને સમજ પડી હશે તો ઉપયોગી બન્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો તમારા વધારે ને વધારે મિત્રો સુધી શેર કરજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં